પરમ પૂજ્ય મનમાં આવી રહ્યા હોય, જોરદાર તાળીના ગડગડાટથી માને આવકારીએ. માના કાર્યક્રમ જ્યારે પ્રેરણા થઈ છે, ત્યારે મા ભગવતી ભેળિયામાં આવી રહ્યા છે. સ્ટેજ ઉપર મા બિરાજમાન થાય છે અને એના પ્રેરણાથી આજના કાર્યક્રમનું જ્યારે સ્વામી યોગ મંડળ આયોજન થયું છે. દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકશું બજારોમાં. સુખ ધામ વિમલ બુદ્ધિ વરદાયિની માતવ પદ કરું મે પ્રણામ. માં ચિંતા વિઘન વિનાશિની કમલાશિની શકત અભિષહતી હંસવાહિની મોહે દુર્ગા દે જે સુમ માળી આકાશ પાતાળ ધુંધરી અંબર નાગસુર નર પાયનો મે દિગપાલ દિગંબર આઠી ડુંગર સાત સાયર તેણ સમે નવનાથ અને નાર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી એરવ રાય રવસ્ય જગજ પ્રમસ્ય મારી વકુળ વેસ્ય ઈશ્વરી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાહનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અતુલિત બલધામ મમ શૈલાભ દે હમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનમ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. ઓ મૃત્યુંજય મહાદેવ, ઓ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. What?
ધરતી ઉપર આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. પૂજ્ય જગદંબા આઈ મનુભાઈ બિરાજે છે, આઈ સોનભાઈ માના મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સાહેબ ચારણોને તો પ્રેરણા થાય, ચારણો આઈ સોનલનું મંદિર બનાવે, સારી વાત છે, કરવું જોઈએ. પણ એક ભૂદેવ, હું એમ કહું છું કે શૈલેષદા, તમારી 70-70-72 પેઢીઓના પૂન જાગ્યા નહીં, તારા વિચાર ન આવ્યો સાહેબ. હકીકત છે, આ મનુભાઈનું શરણું જે તમે લીધું અને તમે હોનભાઈનું મંદિર બનાવવા માટેની જે વાત શું પરથી કરતા હતા મને સાહેબ એમ નામ નથી થતું. કેટલા જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે આવા વિચારો આવતા હોય છે, એમના વિચાર ના આવે. અને અમારા માટે તો આંગણું
બે રીતે મહત્વનું છે. આજ તો સોનભાઈમાંના મંદિરનો નિર્માણનો પ્રસંગ, પૂજ્ય મનુભાઈની હાજરી અને મજાદર તો આપણું કહેવાય. કવિદાદનો એક દુહો છે કે આપણા કોને કહેવાય, પોતાના કોને કહેવાય, તો સાંકેતિક દુહો છે અમરીશ મામા કે આમ ફરે એ આપણા અને આમ ફરે એ નહીં. ઈશરદાન આવે છે એવી ખબર પડે અને દોડીને હામો બધ ભરીને મળે એ આપણો, આમ ફરે એ આપણા અને આમ ફરે એ નહીં, વાહો દેન હંતાઈ જાય એ પોતાના ન કહેવાય. અને આમ કરતા નો આવડ્યું પછી આમ કરતા રહી, કોઈને જો દેતા ન આવડ્યું સાહેબ મળ્યું હોય તો પછી હાથ ગણતા માણા રહી જાય. આ તો પોતાનો ડાયરો મળ્યો છે સાહેબ, આમાં કાઠી દરબારો છે, આ હીરો છે, આ બધા આપણા છે, આ કાંઈ આજકાલના સંબંધો નથી, આપણા તો પરંપરાના સંબંધો છે સાહેબ. માહેશ ડાડો શેષ નાનો એહ બે પખ ઉજળા. અહિરનાગના અહિરો અને ન્યાચારણો નું મોહાલ તેદુના મામા ભાણેજના સંબંધો છે સાહેબ. એ કઈ આજકાલના કાઠીઓની આરે ના આ લોકોની આરે સંબંધો મામા ભાણેજના છે એમ નહીં સાહેબ. ગમે એવો આયર હોય, ગમે એવો કાઠી હોય, પણ તમને ખબર પડે કે આ આયર છે કે આ કાઠી છે ને એને ખબર પડે કે આ ચારણ છે, એટલે બે ના હૈયાની માઇલ પર એમ પોરાના પલ્લા મંડે છૂટવા તો માનવું કે આ કાં સાચો આયર છે ને કાં તો આ સાચો ચારણ. બેમાંથી એકને જો ભાવના ન થાય તો માનવું કંઈક ફેર હશે, એ તો રે નહીં સાહેબ ભાવનાથી આવડે. હા, આ આ ઘટના છે, લોહીના સંબંધો છે. લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા, એ એક ક્ષત્રિયવાદી હતા, એ કેશુભાઈ એમ કહેતા કે મારી આંખે પાટા બાંધી દો અને જુદી જુદી કોમના 20 જુવાનાને ઊભા રાખો, એમાં બાવડું પકડીને કહી દો કે આ ગરાસીઓ છે. તો કવિરાજ એ કેમ બને, તો કે જૈસે અપની જનની કો પીછા ન તો બાલંગ અભૂત. 6 મહિનાનું બાળક હોય, બોલતા શીખી ન હોય, લગ્ન પ્રસંગ હોય, માએ છોકરાને કોકને ભળાવ્યું હોય, છોકરો કજીએ ચડી જાય ત્યારે કરોડપતિનો દીકરો આવીને તેડે ને દીકરી આવીને તેડે ને, તો એ છોકરો છાનું ન રહે. પણ જેવી ધૂળ ભરેલી એની માં આવે, અરે હા હા મારા બાપ, એટલું જ્યાં કહે ને ત્યાં છોકરું છાનું રહી જાય. કઈ ભાષા છે, એ સ્પર્શની ભાષા છે. એમ કવિરાજ શંકરદાનજી એમ કહેતા કે એનામાં જો સાચું ગરાસિયાનું લોહી હોય અને મારામાં જો સાચું ચારણનું લોહી હોય તો આંખે પાટા બાંધી દો ને તોય બાવડું પકડીને કહી દઉં કે આ રાજભૂત છે સાહેબ. આ આપણા પરંપરાના સંબંધો, એ આપ બધા અહીંયા બેઠા છો અને પૂજ્ય કાક બાપુજી પરમ ચેતના જે આંગણે અવતરી હોય, જેની પજરજ પડી હોય, એ ધરતી અને બાપુની ચેતનાને લાખો વંદન કરી અને આપણે કાર્યક્રમ શરૂ કરી દીધા. ત્યારે મેઘાણીનું પહેલું કાવ્ય મને યાદ આવે કે આજ બોલતા આનંદ સુકામ થાય. પૂજ્ય માં બેઠા છે એટલે સારું લગાડ્યા. માને તો મારા પ્રત્યે જબરજસ્ત લાગણી. માં તો મને કહે ઈશરદાન મારી જિંદગીના 5 વર્ષ તને આપી દઉં પણ તને મરવા ન દઉં, મારી પીઠળ મારી નાગભાઈ તને ન કંઈ થવા દે. કાલ 2:30 વાગ્યા સુધી આ કેશુભાઈની બધા હોસ્પિટલમાં વોકઆઉટમાં હું દાખલ હતો. રાતે 2:30 વાગ્યા સુધી મને બાટલા ચડતા હતા. ડૉક્ટર મને કહે તમે આમાં બોલી શકશો, મેં કીધું એની કૃપા છે બોલશું, અને તેને બોલતા બોલતા મરી જાય તો અહીંયા ક્યાં વાહે બીજું લૂંટાઈ જાય છે. પણ માં અને દીકરાના સંબંધો કેવા હશે સાહેબ. એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સારી વગાડે, બહુ સરસ નાલ વગાડે. જંગલમાં બેઠો બેઠો એકલો નાલ વગાડ્યો અને એમાં એક બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય, બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય અને એ નાલ વગાડે ત્યાં સુધી બકરીનું બચ્ચું બેઠું રહીએ. એક દી, બે દી, 5 દી, 15 દી એને આ જોયું. સંગીતકારે એક દી પૂછ્યું બકરીને, બચ્ચાને તને કઈ સંગીતમાં સમજણ પડે છે? હરણ હોય એને સંગીત સાથે પ્રેમ હોય, એને સંગીત સાથે નાતો હોય, પણ આ બકરીના બચ્ચાને શું લેવા દેવા સંગીત હારે? આજ પૂછવા દે. પૂછ્યું બચ્ચાને
કે તને ભાઈ સંગીતમાં કઈ ખબર પડે છે, તું 15 થી આવીને સામે બેસી જાય, હું નાલ વગાડું છું. એટલે બકરીના બચ્ચાની આંખમાંથી આહુડા મીંડ્યા પડવા. સંગીતકારે કીધું કે રોવ શું કામ? તો કે સંગીતકાર, મને તારા સંગીતમાં કાંઈ સમજણ નથી પડતી. તો કે તારા બે પડ છે ને આ નાલના, એ મારી માના ચામડામાંથી બનેલા છે. એની માથે જ્યાં તારી થપાટ પડે છે ને, ત્યાં મને મારી જનેતા બોલાવતી હોય એવું લાગે છે, એટલે હું આવીને બેસી જાઉં છું. તો સાહેબ, આ તો સોનભાઈ માની પરમ ચેતના અને આ જાગતી જોગમાયા એ બેઠા છે. ત્યારે મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મોર બની ધન ઘાટ કરે, મોર બની ધન ઘાટ કરે. Thank you.
જાત કરે સચરાચર સામન વાત કરે મારો પ્રાણ કરી ફૂલ ગાઈ ગયો પતરાઈ સારી મન નાઈ પરે ઓર મે જોયો શાટી લો જાજ મારે તો મે નની લાંજન ઘેન ભરે મારું મન મોર બની તન ઘાટ તારે મન મોર બની તન ઘાટ તારે મન છે માતૃતત્વ જે છે માને યાદ કરવી છે આપણે વરૂડીના તો દર્શન કર્યા નથી પણ કુલડી એ હેડકક ને કટક તે નોતરી ઢવલા સ્ટેજની પાછળ થોડો જે અવાજ થાય છે એ થોડો અવાજ ઓછો થાય એવું કરજો. હલો, સ્ટેજ પાછળ અવાજ થોડો ઓછો કરશો. જગદંબાઓ આજે વરૂડી નથી આપણી પાસે, વરૂડીના આપણે દર્શન નથી કર્યા, આપણે વાતો સાંભળી છે. ખોડિયાર નથી આપણી પાસે, આપણે ખોડિયારની વાતો સાંભળી છે. પણ આ જમાનામાં અહીં ચારણ જેટલી દોથા જેટલી કોમ અને મુખ્યમંત્રી બે દી પહેલા સદભાવના ઉપવાસ કરવા માટે ભાવનગર નરેન્દ્ર મોદી આવે અને નરેન્દ્ર મોદી એમ કે બધી દીકરીઓ ભલે મને ચાંદલા કરવા આવે પણ મને પહેલો ચાંદલો આ ગામમાંથી કોઈ ચારણની દીકરીને બોલાવજો, પહેલો ચાંદલો ચારણની દીકરી કરે ત્યારે આપણને એમ લાગે કે માતાજી હું હોય આપણામાં, બાકી આને તો મુખ્યમંત્રીના ખુજે નહીં કોઈ. પહેલી મારા કપાળમાં ચાંદલો ચારણની દીકરી કરવી જોઈએ, કોણ બોલાવે છે મુખ્યમંત્રીને?
માતૃતત્વ બોલાવે છે. માએ કીધું એમ રાફડા જૂના ન હોય, જૂનો રાફડ છેડીએ એમાં જાગે કોક જડાગ, ઓલી જાગી જાડે જા સરે કામભાઈ કાળો નાગ, બાકી જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ. સાહેબ ગમે ને હાથ ન નખાય, જૂના રાફ ન છેડીએ અને એમાં જાગે કોક જડાગ. મને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એ વાત કરેલી, મને એમણે કીધેલું, મને કે સદાનભાઈ મારું નવગણનું પિક્ચર અને એમાં હું નવગણ બનેલો અને સિંધુ ઉપર જહાલની વાર કરવા માટે જવાનું. ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે, મા વરુડીએ નવગણને કીધેલું, મારા બાપ આ કુરડીમાંથી કટકને જમાડ્યું તોય હજી તને ભરોહો નથી આવતો? માણહજીયાનું નામ કહેવાય કે તમને ગમે એટલા પરચા દેખાડે તોય ભરોહો ન આવે. હવે આનું શું થાય ઈ કે એનું નામ જ માણા કહેવાય. સાહેબ નવકણે કીધું કે મારી બધી વાત સાચી, પણ આ હાકડો ગુગવે છે એને કેમ ઉતરવો? અરે મારા બાપ, જોગમાયાનું નામ લઈ અને ઘોડા નાખ, તારા ઘોડાને છબછબિયા પાછળ ખેપટ ખેપટ ઉડતી આવે, માનજે તો તારી ભેળી વરુડી ને પીઠળ બે છે. એ પીઠળ નવ લાખ પાટ ગાયપો તું ને ઘાટ અને માડી જસ માટ જુગ જન્મ તારો. રાફણા જુઓ, મને ઉપેન્દ્રભાઈ મને કે શ્રીગામમાં અમારું શૂટિંગ, હવે તેથી તો આટલી બધી ટેકનોલોજી વિકસિત નહીં, એટલે ચકલી થઈને માતાજીને ભાલે બેહવાનું, હવે અમારે ચકલી લાવવી ક્યાંથી? અને ચકલી વગરનું પિક્ચર અધૂરું રહે. અને ઉપેન્દ્રભાઈ કે નવગણ બનીનું ઘોડે ચડ્યો અને મેં અંદરથી પોકાર કર્યો કે હે વરુડી, તેદી તું જો ચકલી બનીને બેઠી હો તો આજ તો હું પાત્ર ભજવવા બેઠો છું, માં તારા નામની લાજ ન જાય. અને સાહેબ આપમાંથી ઉડીને આવીને ચકલી બેઠી સાહેબ ભાલાની માથે. છે વિશ્વાસ તમારામાં તો આજે પણ ચકલીઓ બનીને આવીને બેહવા તૈયાર છે. પણ વિશ્વાસ ક્યાં લેવા જશો, શ્રદ્ધા ક્યાં લેવા જશો? એટલે ભગત બાપુએ લખ્યું કે માં જેને શંકાની છત્રીઓ ઉગાડી કાળ જાય એના કોરા રહી. શંકાની છત્રીઓ ઉગાડે ને એને માના પ્રેમનો વરસાદ ન મળે કીધી. માડી જેને શંકાની છત્રીઓ ઉગાડી કાળ જાય એના કોરા. સાહેબ શું ઘટનાઓ ઘટે છે! આ આપણે જ પૂજી છીએ ને આપણે માની છે એમ નહીં, પૂજવા વાળો આ સોનબાઈ ને મંદિર એક દુબઈમાં નોકરી કરતો ગઢવીનો દીકરો, એ ડ્રાઈવર તરીકે અમરીશમાં એક સિંધીની ભેગો નોકરી કરતો. એટલે સિંધીને કીધું કે ભાઈ એક કામ કરવા, હું તમારી ભેગો ડ્રાઈવર તરીકે રહું, પણ મારી એક શરત. કે શું શરત? કે મારા માતાજીનો ફોટો છે તારે ડેશબોર્ડ ઉપર મૂકવા દેવાનો. તો કે ભલે, એ માતાજીનો ફોટો ડેશબોર્ડ ઉપર મૂકવા દીધો. ને પછી ઓલો સિંધી પૂછે કે માતાજી કોણ ને શું? ઓલો ગઢવીનો દીકરો માતાજીના બધા વર્ણન કરે હોનભાઈના. અને સાહેબ એ સિંધીને વિશ્વાસ બેહી ગયો હોનભાઈમાં ઉપર. અને માતાજીની માનતા રાખી કરોડો કમાણો, એમાંથી 3 કરોડ રૂપિયા કચ્છમાં માતાજીનું મંદિર બનાવવા માટે સિંધીએ મોકલી દીધા. આ માતાજી આજે પણ સિંધી જેટલો વિશ્વાસ લેવા ક્યાં જાઓ, એ આવી જાય પછી ક્યાંય માતાજી દૂર નથી. સાહેબ અમારે ભાઈ દિલુમામા ચલાળા એમના દીકરા લાલભાઈ ક્યારુના મને 2 વાર કહી ગયા કે શિવાજીના હાલડાની 2 કડી સંભળાવજો. આજ મોજે જ કરાવી છે તમને બધાના, જે પ્રસંગો તમને જે મજા આવે બધું લેતો જાય.
રામ લખમણની માતા જે મોગ જે દીધી ઉડીએ ની ઊંઘ જે દીધી સવારે ને મોગ જે દીધી ઉડીએ ની ઊંઘ જે દીધી આપ માવુ બેન ચાંદનો ને જીજા બાય લે લાવાઈ બાળ એ આપ માવુ બેન ચાંદનો ને જીજા બાય લે આવ્યા બાળ રે જીજા બાય લે આવ્યા બાળ બાલુડા ને માત હી જોડે ધડ ધી ગણેશના
એ માથડા માણે જેનો પાલિયો થઈને પૂજાવો રે ઘડુયા મારે ઠાકોરજી આશીર્વચન આપણે પાઠવે સોનલ યુવક મંડળ અને અમારા શૈલેષ દાદા કહેશે કે માં સ્ટેજ ઉપરથી જ અમને બધાને પ્રેરણા જ્યારે કરીશે ત્યારે આશીર્વચન આપે પરમ પૂજ્ય મનુમાં. બોલીએ નાગબાઈ માતની જય, વિઠળ માતની જય, સોનલ માતની જય, નવેલાખની જય. આજે પધારેલા મહેમાનો, સંતો મંતો, અડીખમ ચારણો, અડીખમ કલાકારો, આવેલા દરબારો, હાટી કાઠી ચારણ આહિર બધાને મારા જય માતાજી છે. આજે મજાદરને આંગણે મા જોગમાયાની કૃપાથી આવ સરસ આયોજન રૂપાણું. એક જ ઈચ્છા હતી કે મા જોગમાયાનું ખામ આપણે આદરીએ તો કાંઈક પણ નવીનતા હોવી જોઈએ. તો આજ મા જોગમાયાની પ્રેરણા થઈ અને શૈલેષ દાદાને માતાજી સહભાગી બનાવ્યા. આજે રૂપિયો તો જગદંબાની કૃપાઓ તો ઘણો થાય, માં સંપત્તિ ઘણી થાય, પણ જે રૂપિયો સંપત્તિ તમારી હારા કામમાં ન વપરાય એ રૂપિયો ન કહેવાય. મા જોગમાયા તમને ખૂબ આપે, પણ હારા કામે વાપરો, હારા કામ કરો, કોકના દુઃખમાં ભાગ લ્યો. આવા જગદંબા તમને કામ કરાવે તો તમને જોગમાયે રૂપિયો દીધો કહેવાય. બાકી તો બે પૈસા થાય અને કેળાની જેમ ફગ ફગવા માંડીએ તો એ રૂપિયો ન કહેવાય માં. અને જે કાંઈ અનિતિનું ધન ભેરું કરેલું હોય એ તમારું બધું નકામે માર્ગે વપરાય,
કોરોટુમાં, કસીરિયુમાં, જેલોમાં, અને જે જગદંબાએ તમને સારું મહેનતની કોઈ પણ સંપત્તિ આપેલી હોય, કોઈ તમારા વડવાઓના કમાઈ હોય, તો એ બધા આવા ભાગીરથો કાર્યમાં વપરાયમાં. એટલે જોગમાયા પાસે પ્રાર્થના કરું કે જગદંબા સંપત્તિ આપો, પણ હારે કામે વપરાય. અને આ મજાદરને આંગણે માં જગદંબાનો જે કાંઈ પ્રસંગ છે, અને ચારણો તો આદિકાળથી મજાદારના, હું શૈલેષ દાદાને પગે લાગતા હતા તો બોલતી હતી કે તેમ કે મને ન પગે લગાય, કે ભાઈ ચારણો કદાય કોઈ પણ આવીને, ડીંગર આવીને ઊભો રહીએ ને, કે ખાનખાના ઓલ્યું આવીને ઊભો રહીએ તો ચારણ ન નમે. ચારણને નમાવો એ લોઢાના જણા છે. એમાં ચારણ ન નમે, ચારણ સત્યવક્તા હોવું જોઈએ. ચારણ કેવો હોય કે ચારણ દેવને સામે ટક્કર લીધેલો છે, આને ચારણ કહેવાય. કે ચારણ ખોટું ન બોલતો, ચારણ ખાજ ન ખાતો, કે ચારણ નકામે માર્ગે દારૂ ન પીતો, આને ચારણ કહેવાય. નવલાદ જગદંબા જલમત્યું, કઈ જલમત્યું? કે બાપ દેવ જેવો હોય, માં જોગમાયા જેવી હોય, જંગલની અંદર રહેતા હોય, ઝાડના વાહિદાના રેગાડા આમ વયા જતા હોય, બે કહેવાની ભાન ન હોય, કોઈ દી ખરાબ સપનો નહીં આવ્યું હોય, ન્યા જોગમાયા જલમે. એટલે હવે આપણા સમાજની અંદર તો ખરેખર ખાસ જરૂરત છે માં જોગમાયાની. એવું નથી કે બેન દીકરી ખૂબ સંસ્કારી હોય, વિદેશોમાં રહેતા હોય, ન્યા જોગમાયા ન બને, ન થાય એવું ન બની શકે. કે જોગમાયા થાય જ, કે પવિત્ર ચારણની દીકરી હોય, સે શુદ્ધ મા બાપ હોય, અને જે સંસ્કૃતિને માર્ગે હાલ્યા જતા હોય, ન્યા જોગમાયા 151% થાય. ઠેઠ ઠેર રાફડા મંડો ખોડવા, ઠેઠ ઠેઠ કારોતરા ન નીકળે બાપ. પણ તમે ઠેર ઠેર રાફડા ખોદો ને, જો ક્યાંક બોરિંગ નીકળે તો તમને ડગલું ન ભરવા દે. હર કોઈ જ્ઞાતિમાં અત્યારે માં ઓછું થતું જાય. ચારણમાં ચારણ પણા ઓછા થયા, રજપૂતોમાં રજપૂતા પણા ઓછા થયા, દરબારોમાં દરબારો પણા ઓછા થયા. આ ખરેખર આપણા સમાજને માટે બહુ મોટી ભૂલ છે. બેનું દીકરીઓ ભણાવો, મારો વિરોધ નથી, પણ આપણી મર્યાદામાંથી. કે દીકરી ગમે એટલું ભણી હોય, એક જ યાદ રાખવાનું કે હું કોની દીકરી છું. તો કદાચ ગમે ત્યાં બેન દીકરી હોય ને, તો માવતરને ચાર તહું કાઢજે પાણી હોય, કે મારી દીકરી ગમે કેમ જેમ લાખાની જેતબાઈ જાતી હતી, કે બાપ તને લઈ ન જવાય, ગામનો દરબાર બહુ ભૂરો. તો કે માં આપણે ચારણને દરબારને શું હોય? તો કે ના માં. અને કાકરી મારી તેને પછી આખા મહિડા કુટુંબનો વિનાશ કરી નાખ્યો હતો, અને પાછો એનો જીવતા હોતે પરિવારને કર્યો હતો. બાપ આવ્યું જોગમાં આવ થઈ ગયો. અને ચારણની દીકરીઓ લોબડિયું ઓઢે, મોટરૂમમાં ફરે, આમ મારી જેમ સ્ટેજ ઉપર બે, એમ ન માની લેવા કે માતાજી હોય એમ. તમે કોઈ પણ પરીક્ષા કરો, તમારા વેદ કોઈ પણ મનના હોય તો તમે લઈને જાઓ. માં જોગમાયા એ કીધું તું નાગબાઈ માતાજી, અને રાને જેથી સમજાયો ને તેથી, કે સાયર મસિયા સોતને કેતો ગરવો ગરું, તારા મેરું પર્વતને ઉદરમાં લઈ, અને હું તો ઘર ઘર ઢંઢોરું માંડલી, હું આ શક્તિ છું. પણ બાપ કમનસીબાઈ, હું ચારણની દીકરી, મારાથી હરાપ ન દેવાય. તેથી માં નાગબાઈ 350 મરહિયા બોલ્યા હતા, પણ છતાંય કહેવાય કે હમજો નહોતો. અને પછી માતાજીએ જૂનાગઢથી હાલી અને હેમાળે હાડ ગયા હતા બાપ. એ શક્તિઓ હતી, જ્યાં જ્યાં શક્તિઓ થયું છે ત્યાં બધે પરીક્ષાઓ થયું છે, કોઈ એમનેમ જગદંબાઓ નથી થઈ ગયું. જ્યાં જ્યાં માતાજીઓ થાય, ઓલું કહેવાય કીધે ને કે લાલ સામે લીલું હોય, પરીક્ષા થાય, પરીક્ષામાંથી પાસ થાય પછી મનાય કે આ જોગમાયા છે. બાકી તો માની લોબડિયું ઓઢીને ફરીને પગે લાગી તો 3D નું પાપ આપણને સડી જાય, અને માના બાનાને હોત કલંક લાગે. જોગમાયા હોય, ચારણની દીકરી રોટલા કરતી હોય, કાંઈ આપણે ઘણીમાં હત્યું આવ્યું, હાથ થઈ ગયા છે, નાનેથી મા બાપ ગુજરી ગયેલા, રબારીનો ડોહો લઈને ભેહું સારતો, ભેહું સારતા એટલે કાંઈની કામકાજ કરે, દીકરીઓ હાથેને મોટા કર્યા, ચારે કાકા દાદાના દીકરીઓને, એક ચાર બહેનો ને એક ત્રણ બહેનો, એટલે આવું બધું કે બાપા આપણે અભડાઈને મોને અડાઈને નામ ટું કરાને બધા ધર્મ પાડે, એમાં રબારીનો આપો ભેહું ચારવા જાય, અને કાયમી સારે એમાં કોઈક રબારીની અરે માથાકૂટ થઈ અને ડોહાને લાકડી મારી તો આપો કાયમ થઈ ગયો. તો માતાજીઓ સાણા ભાંગતું હતું, કોઈ બહેનું ટીઠિયા સુલામાં નાખતું હતું, કોઈ બહેનું રોટલા કરતું હતું, કોઈ ખોડને કપાયા પલાવતું હતું, અને કોઈ ભેહુંની રાહ જોઈને ઊભ્યું હતું કે આજ આપણો મામો કાન નો આવ્યો માં. તો કે બાપા મોડું થયું,
આ સંજીવના ખેતરધારો ગયો એને માં જોગમાયા લઈ આવે, કાંઈ ન થઈ તો સારું, આવું બધું દીકરીયું વિચારે. તાકો કે કીધું કે બાપા હવે મામાની વાટ જોવામાં મામાને તો માથા કોઈ થઈને મારી નાખો કાયમ પેવું સારતો. એટલે કીધું તો બાપ આપણાથી જીવાય નહીં, કે જે આપણો આધાર હતો એ આજ આપણે ભાંગી ગયો, આપણો વડ ભાંગી ગયો, તો આપણે હત લઈ લેવું પડે. એટલે સાણા ભાંગતી હતી ન્યાન્યા રહી, રોટલા કરતી હતી ન્યાન્યા હતી થઈ ગઈ, પેહુંના ખાણ પલારતી હતી ન્યાન્યા હતી થઈ ગઈ, જ્યાં ગોરડા ભાંગી ફેરતી ન્યાન્યા થઈ હતી, લાકડી થઈને મોવડમાં ઊભી હતી એ ન્યાન્યા બાપ હતી થઈ ગઈ હતી. હાથે હાથે હત પ્રગટ થયું અને જોગમાયા હાથે કામ આવી ગયું હતું. ઘહારીની અંદર અત્યારે પણ હજી માં જોગમાયાની ડેરી છે, ખુલ્લો ઓટો છે, હાથે બેનું એમ સિંદૂર સોપડી અને બેહાડ્યું છે, ખુલ્લી પેટી છે, પણ હજી કોઈના બાપની શક્તિ નથી એમાંથી એક પાવલી લઈ શકે. એમાં હરિજનોએ કીધું કે કાંઈ એવું ન હોય અમારા તમે અપડાવે, એમાં કાયનનો દીકરો માતાએ ઘીઉનું કર્યું કે બાપ તું હત્યું આવ્યું દીવા કરી આવીને, તો કે માં દીવા કરી આવું લાવો. ઓલું મિલકનમાં ટબુડી લઈને છોકરો સાયકલ લઈને દીવા કરવા જતો હતો, દીવા કરવા જતો એટલે હરિજનનો છોકરો અડી ગયો. એટલે કે અમારે હત્યું આવ્યું ઓભડાય તું મને અડ્યો કા, તો કે તેમાં કાંઈ ઓભડાઈ ન જાય તારી માતાજી અમે તને અડીએ એમાં, તો કે અમારે આયુના દીવા હોય ને તમારે અમને અડાય નહીં. ઓલો દીકરો કહેવાય કે અડ્યો અને આણે કીધું કે બા તો કે હં કે હું પાછો વયું હોય હું જરીક નાહી નાખું તો કાં બાપ, તો મને ઓલો હરિજનનો દીકરો અડી ગયો હતો. એટલે કીધું એવું કાંઈ ન હોય, બાપી જાણે ને હત્યું જાણે, એ દીકરાને મહિનો દી ન થયો તો આખો રક્તપિત કોઠથી ફૂટી નીકળ્યો હતો બાપ. હત્યું આવ્યું ને વોટે હજી ત્યાં કોઈ હરિજનનો દીકરો નથી ચડી શકતો. અને આપણે ચારણો એ આપણા ધર્મ ચૂકી ગયા છે, 18 વર્ણની હારે ચારણો પણ આપણે ભળી ગયા છે બાપ. ખરેખર આનું બહુ દુઃખ થાય. બીજા સમાજનું કે એનું આપણને દુઃખ ન હોય, એનો અફસોસ ન હોય, શું કરવાને કે આપણે જે 700 વર્ષની 500 વર્ષની જો હજી ખાંપ્યું હોય અને એને બે નારિયેળ કે બે દીવા માને અને જગદંબા કામ કરતી હોય અને જો આ 40 વર્ષે કે 50 વર્ષે કે 60 વર્ષે જો જીવતું કામ ન કરે ને તો મને કે આમાં કંઈક ખામી હોવી જોઈએ. ચારણની જગદંબા બોલતી અને તરત થતું તારા ડોરા પડી જાય, તારા ડોરા પડી જતા હાડ તને કોઠ નીકળે તો રક્ત ફૂટ કોઠ નીકળતો, કે જા મારી થળારી કરે તો તારી ઘરે 9 મહિના થયા તા બાળકનું પ્રાગટ્ય થાય, ત્યાં કનૈયા કુંવર જેવો બાપ દીકરો જન્મતો. આવી ચારણ શક્તિ કોઈ કાંઈ ચારણ શક્તિ હતી, એને માથે કોઈ સાપ લગાડેલી નહોતી. પછી રોટલા કરતી હોય તો ભલે, વાહિંદા કરતી હોય તો ભલે, ભેહું દોડતી હોય તો ભલે, અને કદાચ ને ઓરડામાં બેઠી બેઠી દીકરી વાંચન કરતી હોય તોય ભલે, બાપ માં એ માં જ કહેવાય, એમાં બીજું કાંઈ ન હોય. અને આપણે તો આડી ખબ જેવા તમારે આ ભાણેજ હતા કાગબાપુ, તોય છતાંય હજી એની કેટલી નામના છે, કેટલા ઇતિહાસો છે. તો દીકરામાં પણ આપણે એવી જરૂર છે બાપ કે કાક પછીનો કાક જલમવો જોઈએ, આજનો આથમેલો સૂરજ કાયલ ઉગવો જોઈએ. આજની જગદંબાની ખાંપી છે હજી બુરાણી ન હોય ભૂરાણી ન હોય તા બેસી જગદંબા કોઈ પણ ઠેકાણે પાસે પ્રસન્ન થવી જોઈએ. ચારણની દીકરી કેમ જો ન થાય તો એ ચારણ ન કહેવાય બાપ. ચારણ ચારણ ગર્વેથી જેવો માણે કે મને નેસો હોવો જોઈએ, તો જ્ઞાતિનો નેસો હોવો જોઈએ, કે ભલે નાગબાઈ મોણિયામાં હોય, પીઠળ બેલામાં હોય, કે પાટરામે હોય, કે હિમોય હરઢારમાં બેઠી હોય, કે ગળોધરને પાદરમાં ખોડિયાર બેઠી હોય, શક્તિરૂપ બાપ જગદંબાના એક નેક છે. પણ જો થોડાક આપણે ચારણો પડદા હટાવી નાખીએ તો ઘીરે ઘીરે જગદંબા જેવી જોગમાયા આવડ જેવી દીકરી જલમે અને કાગ જેવા પાસા તમારી ત્યાં દીકરા જલમે બાપ. તો ચારણનો એક કોરખ છે, નકર આપણા જે જીવના ઇતિહાસો છે એ મને એમ છે કે વિખાવા માંડી ગયા છે બાપ. એ વિખાવા ન જોઈ અને આવરદા દઈ દઈને જીવાડતા હોય શ્રદ્ધાને જેવાને હું કરવા જીવાડીએ છીએ કે બાપ તને માતાજી કરોડ વર ન કરે, જો તમારા જેવા ચારણ હોય છે તો કોઈક ચારણની ઓરખ છે, કે જગતમાં ચારણ પણા નથી રહ્યા, કે જગતમાં આપણે ગાયેલા ગાઈ નથી શકતા બાપ. તો આની માથે જગદંબાની ખરેખર મેર કહેવાય. તો આ શબ્દ ચારણની સંસ્કૃતિના બધાય જાળવી રાખે અને ચારણનો દીકરો ભેહું સારતો હોય ને બોલે ને તો 60 વર્ષના બાપાવની આ ભરવા બેસી જાય બાપ. માં સરસ્વતી ચારણોને વરેલી છે, એમાં એમનો સદઉપયોગ કરો. માં જગદંબા હું બહુ સમય નથી લેતી, માં તાણું ઘણું વયું ગયું છે આપણું. માં જગદંબા આપણને ખૂબ ખૂબ શાંતિ અને સંપત્તિ આપે. આપણા ભાઈઓ દીકરા તમે ખૂબ ભણાવો, એન્જિનિયરો ડૉક્ટરો થાય, અને એમ પણ કહેવા જોઈએ કે આ ગાડી ગઈ છે ચારણના દીકરાની ગઈ છે, ઓલા સાહેબ છે એ આપણા એન્જિનિયર હતા, આ એ ભાઈઓ છે તો અમારા કવિરાજો છે, નકર 5 વર્ષ કેડે માં બીજા ગાહે ચારણોને સાંભળવાના રહે. માં પાસે પ્રાર્થના કરું કે જગદંબા બધા જ્ઞાતિની અંદર હોવની જ્ઞાતિનું હોવ જાળવી રાખે, પણ એમાં ચારણ તો બાપ મેન કહેવાય. જો બ્રાહ્મણો એ બ્રાહ્મણોના
કર્મ કરી અને પૂજા કરી બતાવ્યા. જે કોઈ કર્મ કરવા માં જગદંબાને આગેવાન કરો, માની પ્રાર્થના કરો, માં ખૂબ ખૂબ સંપત્તિ અને સંસ્કારો આપે અને આપની પેઢી ખૂબ આગળ આવે એવા મારા આશીર્વાદ છે. માં જય જોગમાયા, જય સોનલમાં.